વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક. આજે આપણે બનાવીશું ઘઉંના ફાળાની ખીચડી. જેના માટે જરૂરી સામગ્રી જોઈ લઈશું. મેં એક કપ જેટલા ઘઉંના ફાળા લીધા છે. ઘઉંના ફાળા માર્કેટમાં મળી જાય છે પેકિંગમાં, અને તમે ઘંટીમાં પણ એને દળી શકો છો. 2 ટેબલ સ્પૂન મગની ફોતરાવાળી દાળ, 2 ટેબલ સ્પૂન તુવેર દાળ, 2 ટેબલ સ્પૂન મગની મોગર દાળ અને 2 ટેબલ સ્પૂન ચોખા. તમે ચોખા ના નાખો અને એવોઈડ કરવા હોય તો એવોઈડ પણ કરી શકો છો. વઘાર કરવા માટે તેલ તથા ઘી અને સૂકા મસાલામાં જોઈ લઈશું રાઈ, હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરું, 1 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર, ચપટી હિંગ, 5 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો તથા કાજુ, કિસમિસ અને સિંગદાણા વઘાર કરવામાં નાખી દઈશું. તમાલપત્ર, 3-4 નંગ મરી, 1 નાનો ટુકડો તજનો અને 2-3 નંગ લવિંગ. હવે આપણે સૌથી પહેલાં ચોખા તથા ત્રણેય દાળને ધોઈ અને 1/2 કલાક માટે પલાળી રાખીશું. હવે મેં દાળ તથા ચોખાને 1/2 કલાક પલાળી દીધા છે. હવે આપણે ખીચડી વઘારી દઈશું. હવે મેં કુકર ગરમ કરવા મૂકી દીધું છે. આપણે એમાં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું. અને 2 ટેબલ સ્પૂન જેટલું ઘી નાખીશું. તેલ અને ઘી ગરમ થાય પછી આપણે એમાં રાઈ નાખી દઈશું. તમાલપત્ર નાખીશું, લવિંગ નાખીશું, મરી તથા કાજુનો ટુકડો નાખી દઈશું, સિંગદાણા નાખી દઈશું, કાજુ નાખી દઈશું અને પાણી નાખી દઈશું. હવે આપણે એને 10 મિનિટ સુધી શેકી દઈશું. ગેસ મીડિયમ જ રાખવાનો છે. એને ગુલાબી જેવા સેટ થાય ત્યાં સુધી આપણે 2 મિનિટ સુધી શેકીશું. હિંગ પણ નાખી દઈશું. અને સેજ શેકાઈ જાય એટલે હવે આપણે એમાં કિસમિસ પણ નાખી દઈશું. હવે એમાંથી સરસ સુગંધ આવી રહી છે અને સેજ શેકાઈ પણ ગયા છે. તો હવે આપણે એમાં બધી દાળ અને ચોખા જે મિક્સ કર્યા છે એ નાખી દઈશું. પાણી સાથે નાખી દેવાના છે. હવે બીજું પાણી પણ નાખી દઈશું. 2 ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે. તમને જો વધારે ઢીલી ખીચડી જોઈતી હોય તો તમે વધારે પાણી નાખી શકો છો. 2 ગ્લાસ જેટલા પાણીમાં એકદમ સરસ ખીચડી થશે. હળદર નાખી દઈશું, લાલ મરચું પાવડર નાખીશું, ધાણા જીરું, ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. હવે એને બરોબર હલાવી દઈશું. હવે એને પ્રોપર હલાવી
સુધી પાણી ઉકળવા દઈશું અને પછી આપણે કુકર બંધ કરી અને 3 સીટી મારી દઈશું. હવે આપણું આ પાણી ઉકળી ગયું છે અને આપણે હવે કુકર બંધ કરી દઈશું. અને હવે આપણે 3 સીટી મારી દઈશું. તૈયાર છે આપણી ફાડા ખીચડી. આ ખીચડી ટેસ્ટમાં પણ બહુ સરસ લાગે છે અને હેલ્ધી પણ છે. ડાયાબિટીસવાળા પેશન્ટ હોય એને પણ આ ખીચડી ખાઈ શકે છે અને નાના બાળકો પણ ખાઈ શકે છે. જો તમને મારો વિડીયો પસંદ પડે તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.